આજે દ્વિતીય દિવસે આપણે સૌ પૂજ્ય જયેશ્વરને વિનંતી કરીએ કે આપના મધુર વચનામૃતથી અમને સૌને કૃતાર્થ કરો. પૂજ્ય જયેશ્વર શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી શ્રી ગોસાઈજી પરમ દયાળ શ્રી ભાગવત ભગવાન કી જય. સર્વેને શાંતિ જાળવવા વિનંતી. પૂજ્ય જયશ્રીના વચનામૃતનો શુભારંભ થઈ રહ્યો છે. સર્વે વૈષ્ણવો શાંતિ જાળવશો એવી વિનંતી. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નિસ્સાધનજનોદ્ધારકરણપ્રકટીકૃતઃ ગોકુલેશસ્વરૂપશ્રી વલ્લભશરણં મમ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્ય કિલ શક્તિધરસ્વધામ્ના. અન્યાં સહસ્રચરણશ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. નિત્યના ક્રમ અનુસાર આજે દ્વિતીય આખ્યાનનો આપણે સાથે મળી ગાન કરીશું. આ બધાની પાસે પુસ્તિકા છે, આવો સાથે મળી દ્વિતીય આખ્યાનનું ગાન કરીએ. ભાગવત ભગવાન શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ કી શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરા
હરિ નામ શ્રુતિ ગુણ ગાય જી ગાય શ્રુતિ ગુણ રૂપ નિસ ધરિ જ્ઞાન વિચાર આનંદ રૂપ અનુપ સુંદર પામે નહીં કોઈ પાર પ્રાણપતિ શુભ વિષ
पांडुरंग श्री विठल नाथ नेत्र मलका वाद की वचन दी दुहात वचन निश श्री नाथ मात की श्री वल्लभ जी शुभात हमने तो ये चारे अच्छे जे श्री विठल रूप निधान नेत्र कमले नाना भावे देश वतन संहार ख्याति वृंदावन पाऊं धरी जमदूप करे झंकार कुसुम धुमन चरण कमल वंदो हरिराई जाकी कृपा पंगु गिरी लंगे अंधे को सब कुछ दर्शाए और मुख पुनी बोले जे बोलवा जे मुझे ये न बोले अरे न बोलवा जे वो बोले ये बता गुंगा छे सांभड़वा जे वो छे ये न सांभड़वा जे वो सांभड़े ये बता बहना छे जहाँ चाली ने जवा जे वो छे या न जाए अरे बीजे बधे भटके ये बधा पंगु छे बधुई भेगु करू पण जेने हरि नाम नु धन भेगु न करे एना थी मोटो निर्धन आ दुनिया मा बीजो कोण पण चरण कमल वंदो हरिराय
जिन्होंने ठाकुर जी के चरणारविंद का आश्रय किया ना, ठाकुर जी यानी इंद्रियों ने सदमार्ग दिवाले एना दिशा आपे छे। कारण के जे जोवा माटे भगवान ने आंखो आपी एज न जोयो तो पछी आंखो वाला थवानो अर्थ छे। कण कण मां ईश्वर छे एम कहूं अने छताय आपने क्या ये न देखा है। अरे भगवान नी अंदर पण भगवान नथी देखातो तो पछी बीजे जोवानी तो वात ज क्या रही। हवेली माए दर्शन खुला हो त्यारे ए भगवान नी पण आपणे भगवान जाणीने अमान्य न राखी। एक बाजू दर्शन खुला होने आपणे मोबाइल ना लई ले वेची नाख पाछा लई ले। एक भक्त आवे भगवान ने के भगवान मारो भाव वधारो ने भगवान मारो भाव वधारो। प्रभु के तो क्यारे नहीं वधारो केम કે મેં સાંભળ્યું છે ફોન માં જયારે ભાવ વધે તું વેચી નાખે છે ફોન માં જ્યાં સાંભળે ભાવ વધે વેચી નાખે એટલે તારો ભાવ તો નહીં વધારે। મૂળ વાત જે કહેવા માંગુ છું અમુક સ્થાનોમાં ભગવાનની મર્યાદા આદર રાખો। કમથી કમ સત્સંગ હૃદયમાં ન ઉતરે તો વાંધો નહીં પણ સત્સંગમાં કેમ બેસાય એ વિવેક તો આપણને આવડવું જોઈએ। ઠાકોરજી નો અનુભવ કદાચ હવેલીમાં ન થાય પણ ભગવાન સામે હોય ત્યારે કેમ ઊભા રહેવાય એ તો આપણને આવડવું જોઈએ। બીજું ભલે કાંઈ ન આવડે કમથી કમ ભગવાનની ભક્તિ ન કરી શકીએ તો વાંધો નહીં પણ ભગવાનની મર્યાદા રાખતા તો આપણને આવડવું જોઈએ। ઠાકોરજીની સામે આપણે હવેલીમાં ઊભા છે કેવું વિવેક કેવું ડિસિપ્લિન। અરે એક સાધારણ પ્રાઇમ મિનિસ્ટર તમને જમવા બોલાવે તો તમે કેવા એટેન્શન માઇન્ડ બેસો પ્રાઇમ મિનિસ્ટર બાજુ બેઠા છે પછી તમને મોબાઈલ પર વાત કરવાની ઈચ્છા થાય પછી તમને બીજું કોઈ શું છે ના ના એટેન્શન એને જ આપી દે તો આ જગતનો નાથ સામે ઊભો હોય ત્યારે આપણે કેવું શિસ્ત મારે કે તમે પુષ્ટિ માર્ગમાં બધા કાયદાઓ બહુ નહીં કાયદાઓ નથી રૂલ નથી ડિસિપ્લિન છે શિસ્ત છે। કદાચ કંઈ ન કર્યું તો એમને તમે પાપી નથી થઈ જતા અપરાધી નથી થઈ જતા પણ જે સારી સ્કૂલ કોને કહેવાય જો ભણવાનું તો બધે સારું હોય સારી સ્કૂલ એને કહેવાય જ્યાં ડિસિપ્લિન સારું હોય શિસ્ત સારું હોય। 500 વર્ષથી અમારા મહાપ્રભુજીના માર્ગનું અમે લોકોએ શિસ્ત જાળવી રાખ્યું છે આપણા વડીલોએ જાળવ્યું છે। તો ઘણી વાર એમ થાય જો તારા પ્રશ્ન સેવામાં જાઓ તો આવા જ કપડાં કેમ પહેરવાના પેલું જ કેમ પહેરવાનું આ બધું કરીને તમે આદર આપો છો પ્રભુને રિસ્પેક્ટ આપો છો। મેં તો ભારે સાડી સહેલો હોય કોઈને સ્મશાન યાત્રામાં પહેરીને જાવ શું વાંધો છે એ સાવ ધોળી સ્મશાન યાત્રામાં સાડી પહેરી એવી કોઈના લગ્નમાં પહેરીને જાવ શું વાંધો છે કપડું જ છે જાઓ છો બધા ટોકે ને શું આપ સુગન કરો છો બધા એ વળી જાય કે એટલે કે વસ્ત્રો દ્વારા પણ અને એને તમારા તો બધા જ કપડાં જુદા જ હોય છે દરિયા કિનારે ફરવા જાઓ તો જ કપડાં જુદા હિલ સ્ટેશને જાઓ તો કપડાં જુદા બધી જગ્યાએ જાઓ કેવા કપડાં જુદા લગ્નમાં જાઓ તો જુદા શોક સભામાં જાઓ તો જુદા એમ સેવામાં જાઓ તો એના કપડાં જુદા ના જોઈએ। કપડાં શેના માટે કે તમે એ માહોલને પૂરેપૂરો માણી શકો એને અનુકૂળ તમારા વસ્ત્ર સ્નોમાં જાઓ તો પછી એવા કપડાં પહેરીને જાઓ તો સેવામાં જઈએ તો તમને જોઈને ઠાકોરજીને એમ લાગવું જોઈએ કે કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવ્યો છે કોઈ કોઈ વ્રજની વ્રજનો જીવ કોઈ ગોપી મારી સેવામાં આવે છે પ્રભુને પોતાનાપણું લાગે આ સેવાનો પહેલો અંગ છે। તમને જોઈને ઠાકોરજીને એમ લાગે કે મારી યશોદા મને લાલ લડાવવા આવી છે મારી ગોપી મને લાલ લડાવવા આવી છે સેવાનું પહેલું અંગ તમે સોનાના દાગીના રાખો ને નાના બાળક પાસે પણ અજાણ્યાના હાથે ન લે જ્યાં જાણીતા લાગે તો ખોટા દાગીના પહેરી દાદી થાય। બાળક માટે વસ્તુની કિંમત નથી હોતી બાળક માટે હાથની કિંમત હોય છે કયા હાથે એને મળે છે કયા ખોળામાં એ બેઠો છે। એટલે ઠાકોરજીને તો સિંહાસનની આદત જ નથી આ તો આપણે પાડ્યું છે જેમ માને છૂટો રાખવો હોય બાળકને શું કરે ઘોડિયાની આદત પાડી દે કે આટલી વાર છૂટાડે એમ આપણે આ સિંહાસનની આદત તો આપણે પાડી બાકી આપણા ઈષ્ટ કોણ છે મહાપ્રભુજી કહે યશોદોત્સંગ લાગે
યશોદાજીની ગોદમાં ખેલનારા ઠાકોરજી એ આપણા ઈષ્ટ છે. એટલે પ્રભુને પુષ્ટિ પુરુષોત્તમને તો ખોળાની જ આદત છે, પણ આપણો ખોળો યશોદાજીનો થતો નથી એટલે સિંહાસનમાં બિરાજે છે ઠાકોર. જે દિવસે આપણી ગોદ એમને ગોપીની ગોદ લાગશે, જે દિવસે આપણી ગોદ એમને યશોદાજીની ગોદ લાગશે, ત્યારે સિંહાસનમાંથી કૂદકો મારી એ આપણા ખોળામાં આવીને બિરાજે છે. એટલે તો ગોદની જ આદત છે. એટલે ક્યાં કહ્યું કે મને સિંહાસનમાં ગમે છે, પણ આપણો ખોળો યશોદાજી જેવી હૂંફ નથી આપતો એટલે એમને ત્યાં મજબૂરીથી બેસવું પડે છે સિંહાસનમાં. ગમે તો ગોદમાં જ છે. તો મૂળ વાત જે કરી રહ્યો છે, ભગવાન આગળ ઉભા હો તો કેમ ઉભા રહેવા, આ બધાનો વિવેક છે. આપણે ત્યાં પ્રભુ સાથેનો વિવેક, ગુરુ સાથેનો વિવેક, વૈષ્ણવ સાથેનો વિવેક. વૈષ્ણવ વૈષ્ણવ બી મળે ત્યારે હાય હેલો પછી કરવાનું, પહેલા ભગવત સ્મરણ કરવાનું, જય શ્રી કૃષ્ણ, તારી અંદર કૃષ્ણનો જય થાય. અને એટલા માટે મૂળ વાત જે પર આવું, જે જોવા માટે ભગવાને આંખો આપી એને જ ન જોયા તો પછી આંખો વાળા થયા એનો શું અર્થ. અને કદાચ ભગવાન ન દેખાય અને ભગવાન એમને બધી વખતે અને બધી જગ્યાએ દેખાવાની આદત જ નથી. આ તો માણસની આદત છે, થોડું થોડું કરીને બધે આગળ આગળ દેખાય એનું નામ માણસ, અને બધું જ કર્યા પછી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. આજ તો એનો સ્વભાવ છે. આપણને આટલું આટલું આપ્યું, ક્યારે આવીને કહ્યું કે મેં તને આપ્યું છે, એ ક્યારે યાદ નહીં અપાય, એના સ્વભાવમાં જ નથી. ભગવાન ન દેખાય તો ભગવત્તા જોવાથી શરૂઆત કરે, ચારે બાજુ એની ભગવત્તા જે ફેલાયેલી છે એ જ એના માટેનો ભરોસો પેદા કરે છે. ગોપાલદાસ ઉપર એવી કૃપા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કરી, ચરવી તાંબુલ મુખમાં પધરાવ્યું, મન બુદ્ધિ વાણી અલૌકિક થઈ ગયા. કારણ કે લૌકિક સ્વરૂપનું અલૌકિક સ્વરૂપનું લૌકિક વાણીથી ગુણગાન કેમ થઈ શકે. જો ભગવાનની ભક્તિ માટે પણ આ મન બુદ્ધિ ચિત્ત અલૌકિક થવા બહુ જરૂરી છે, તો જ તેની અલૌકિકતાનો આનંદ માણી શકે. લૌકિક સાધનોથી પરમ અલૌકિક એવા પ્રભુ અનુભૂત થતા નથી. અને એટલા માટે તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને, તન મન ધનનું સમર્પણ કરી ભગવત પ્રસાદી સંબંધ પર કરાવી લઈએ છીએ, ભગવત સંબંધ સંપાદિત કરીએ છીએ, એટલે ભગવાનની પ્રસન્નતા ભગવાનની કૃપા. કારણ કે જેનો સંબંધ ભગવાન સાથે થાય એ વસ્તુ વ્યક્તિ લૌકિક રહેતો નથી, એ પરમ અલૌકિકતાને પામે છે. અને એટલા માટે જયારે ગુસાઈજી ચરવી તાંબુલ મુખવા પધરાવ્યું, જાણે પોતાનું નિજ સ્વરૂપ પોતાની નિજ સુધા પોતાના ગોપાલદાસના હૃદયમાં પધરાવી, અને બધી જ લીલાઓ સ્ફુરિત હોત સરસ હોત સર્વ જ્ઞાન, જેમ ગીતાજીમાં પણ ભગવાને દિવ્ય નદામિતે ચક્ષુ દિવ્ય ચક્ષુનું દાન કર્યું અર્જુનને અને ત્યારે દર્શન થયા, એમ દિવ્ય વાણીનું દાન ગોપાલદાસને કર્યું છે. જેમ સુરદાસજીને દિવ્ય નેત્રનું દાન કર્યું, બાકી સુરદાસજીને તો આંખોના આકાર પણ નહોતો, આંખોનો આકાર જ નહોતો, છતાં એ જેવા શૃંગાર ઘરે ઠાકોરજી એવા પદ ગાયા. એટલે જે વાર્તા પ્રસંગ આવે છે ને કે ગુસાઈજીના લાલજીને એમ થયું કે અમને તો આંખોનો આકાર જ નથી, છતાંય પ્રભુ જેવા વસ્ત્ર ધરે શૃંગાર ધરે ને એવા જ કીર્તન ગાય, અમને કઈ રીતે દેખાય છે, કોઈ કહી દે છે? લાવ પરીક્ષા કરી. અને સુરદાસજીની પરીક્ષા કરવા ગયા અને આજે લાલને નવનીત પ્રિયાજીને એકે વસ્ત્રને વાઘો ન ધરાવ્યો, સાવ ઉઘાડ. અને સુરદાસજી આવીને બિરાજમાન થયા, દિવ્ય દ્રષ્ટિથી ચક્ષુથી દર્શન થયા અને તુરંત એમને પદ ગાયું, દેખો રી હરિ નંગમ નંગા. અમારા ઠાકોરજી જુઓ કેવા નંગમ નંગા, આકાર નથી આંખોના, છતાંય કોણે કહ્યું કે દર્શન માટે આંખો જોઈએ, જોવાની તત્પરતા જોઈએ, બસ પ્રભુ અનુભવ જરૂર થાય. લોચન લાલ છે ભય કમલ મુખ દેખત તૃપ્તિ નો, અનેક પદો આપણે ત્યાં તો છે. ગોપાલદાસના મુખમાં ચરવી તાંબુલ પધરાવ્યું
સ્ફુરિત થયું ગુસાઈજીનું સ્વરૂપ હૃદયમાં. અને વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર, ગઈકાલે આપણે લગભગ ચોથી ટૂંક નું દર્શન કરી રહ્યા હતા, આવો પુનઃ ત્યાંથી શરૂઆત કરીને આજે બીજા આખ્યાનનું પણ દર્શન કરીશું. એટલે ચોથી ટૂંક ગાન કરતા ગોપાલદાસ બોલ્યા, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ છે તેજો મય કહેવાય, આર્ય પંથ અધિકારી મુનિ જન તે મારે લય થાય. જો હવે આ ત્રણ ટૂંકમાં ગોપાલદાસ અક્ષર બ્રહ્મનું વર્ણન કરે, ગોપાલદાસ પર કેવી કૃપા થઈ છે કે જેને વાણી નથી, 9 વર્ષનું બાળક વેદ વેદાંતોમાં જે વાત લખી છે એના વર્ણન ગોપાલદાસ અહીંયા કરે. 9 વર્ષના બાળક જે ગીતાજીમાં જે યસ્માત્ ક્ષરવતી તો અહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, એ ગીતાજીને વેદાંતની વાતો અક્ષર બ્રહ્મનું સ્વરૂપ ગોપાલદાસ સમજા 9 વર્ષનું બાળક. વિચાર કરે, આ કૃપા નહીં તો બીજું શું છે? કૃપા વગર આ સંભવે નહીં, પડે લીખે સુને નહીં આવે. આ તો કૃપાથી સિદ્ધ થાય, વાંચવાને ભણવાથી નથી. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે, આ તો ચારે પદાર્થ સિદ્ધ કરી દેવા. તો આ ત્રણ ટૂંક આપણે એક સાથે ગાઈશું જેમાં અક્ષર બ્રહ્મનું વર્ણન કરીશું. પછી છે ગોલોક ધામનું વર્ણન કરશે, ગોલોક ધામમાં ના દર્શન થશે ગોપાલદાસને, અને કેવળ ગોલોક ધામના ની એની ભીતર જે આખું અલૌકિક ગોલોક ધામ બિરાજે છે એમાં યમુનાજી ગિરિરાજજી બ્રજમંડળ વૃંદાવન, અને એમાં પણ શરદની રાત્રિ અનેક પ્રકારના શ્યામા શરદલ નયન સુંદરી એ વ્રજ સખીઓ અને એની મધ્યમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ એના દર્શન ગોપાલદાસને થયા છે, જેનું વર્ણન પ્રથમ આખ્યાનમાં. આઈએ તીન ટૂંક મિલકર કામ કરો. વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ છે તેજોમય કહેવાય, આર્ય પંથ અધિકારી મુનિ જન તે મારે લય થાય, અક્ષર આદિ અખંડ કૃપાથી 9 વર્ષના ગોપાલદાસને અનુભવ થઈ ગયો. જે મોટા મોટા દેવતાઓને દર્શન ન થાય એ ગુસાઈજીની કૃપા જો સામે બિરાજેલા છે ગુસાઈજી, અને ગોલોક ધામ મોકલતા નથી, જ્યાં છે ત્યાંથી ગોલોક ધામનો અનુભવ કરાવે. મેં પહેલા જ કહ્યું ને, અહીંયા ઉધારના વાયદા નથી, અહીંયા તો પ્રગટ પુરુષોત્તમનો અનુભવ છે. કેવો છે અક્ષર પુરુષોત્તમ? તો કહું વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ છે તેજોમય કહેવાય, તેજ તે તેજ પ્રકાશથી અપ્લાવિત એવું ભગવાનનું અક્ષરધામ છે, વ્યાપક છે, જેનો ક્યાંય કોઈ અંત ન દેખાય, અદ્વૈત જેનું વર્ણન ન થઈ શકે એવું છે. આર્ય પંથ અધિકારી મુનિજન
તે માહે લય થાય. જે વેદ માર્ગને માનનારા લોકો છે, મર્યાદા ભક્તિ કરનારા જીવો છે, એમનું લય અક્ષર બ્રહ્મમાં થઈ જાય. પણ કહ્યું એ કેવું છે અક્ષર બ્રહ્મ? તો અક્ષર આદિ અખંડ અનુપમ, ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સ્વરૂપો મળી બોલે, નિગમ નેતિ નેતિ જાય. વેદ પણ જ્યાં આવીને અટકી જાય છે, ન ઇતિ ન ઇતિ, હજી અંત નથી, હજી આગળ, હજી આગળ, હજી આગળ, હજી એનો અંત નથી. એવો અક્ષર બ્રહ્મ, નિર્ગુણ નો નિર્દેશ અટપટો, રસના શી ફેરે કહીએ. ના તો નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મ છે, ચારે બાજુ વ્યાપક છે. અને નિર્ગુણ નો નિર્દેશ અટપટો, જે નિર્ગુણ છે, ગુણ રહિત છે, એનું વર્ણન કેમ રસના શી ફેરે કહીએ, એને વાણીથી કેમ ગાઈ શકાય? કોઈ આકાર રંગ વર્ણ આદિ હોય તો વર્ણન ન થાય, આ તો તેજ સિવાય બીજો કાંઈ અલૌકિક દિવ્ય તેજ વ્યાપેલો અક્ષર બ્રહ્મનો. અને એટલે કયો? રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવલે, ત્યાં નથી રૂપ, નથી વર્ણ, ન દેખાયો કોઈ પદાર્થ, કેવલ તેજ વ્યાપેલો છે એવો આ અક્ષર બ્રહ્મ. અને અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ છે. અને એટલે આગળ વર્ણન કરતા ગોપાલદાસ એ અક્ષર બ્રહ્મથી પર જે પુરુષોત્તમ છે એની ઝાંખી કરી રહ્યા છે. દેહ થઈ પુરુષોત્તમ લીલા છે વિહાર સેવા કરીએ છે એ જ ક્ષર અને અક્ષર બંને સ્વરૂપે પરિણમે, અંતર્યામી સ્વરૂપે. અક્ષર બ્રહ્મ થી અળગા પુરુષોત્તમ છે, તે થકી પુરુષોત્તમ અળગા લીલા અચલ વિહાર, કે જે અક્ષર બ્રહ્મની અંદર નિજ ગોલોક ધામ પ્રભુનું છે, જેને નિત્ય લીલા ધામ આપણે કહીએ છીએ, ત્યાં ઠાકોરજીની અખંડ લીલાઓ ચાલે. પણ ત્યાં બધાનો પ્રવેશ નથી, લોકો તો અક્ષર બ્રહ્મ સુધી પહોંચીને પાછા વળી ગયા. એટલે કહ્યું બ્રહ્મ જ્ઞાની ને મુક્તિ માર્ગી સ્વપ્ને નહીં વ્યવહાર. બ્રહ્મજ્ઞાનીઓ જે છે અને મોક્ષ માર્ગીઓ છે એમને તો સ્વપ્નમાં પણ આ લીલા ધામના દર્શન થતા નથી. જેને કોઈએ ક્યારે 1000 રૂપિયા જોયા જ ના હોય, તમે 1000 રૂપિયા આપો તો ઓ આનાથી મોટી ખુશી, આનાથી મોટો આનંદ હોય જ ના શકે. પણ 10000 નો આનંદ કેવો એને ક્યાં ખબર છે? કોઈ 10000 માં જોયા હોય ને તમે 10000 એને આપો, એને આના તો મોટો આનંદ કે હોય જ ના શકે. પણ 1,00,000 મળવાનો આનંદ કેવો છે તને ક્યાં ખબર છે? જેને 1,00,000 ક્યારે ના જોયા અને 1,00,000 આપો એને આનાથી મોટી ખુશી હોય જ, આનાથી મોટો આનંદ હોય જ. એ કે આ વિષયાનંદ થી મોટો બ્રહ્માનંદ કેવો છે તને ક્યાં ખબર છે? એ વિષયાનંદી ને એમ કહે આનાથી મોટી ખુશી કઈ છે જ નહીં. અમારા ઋષિઓ કહે કે બ્રહ્માનંદ મોક્ષનો આનંદ કેવો છે તને ક્યાં ખબર છે? અને મુનિઓ એમ કહે કે આ બ્રહ્માનંદથી મોટો કોઈ આનંદ હોય જ નહીં. ત્યારે અમારા ગોપીઓ કહે કે સ્વરૂપાનંદનો આનંદ કેવો હોય તને ક્યાં ખબર છે? એનાથી પરનો જે આનંદ છે એ તો એ જ માણી શકે જેના પર ભગવાનની કૃપા હોય. જેનો અધિકાર અલ્પ હોય ને એને અલ્પમાં જ પરિતોષ થઈ જાય, સંતોષ થઈ જાય, એને બસ ધરાઈ જાય. પણ જેનો અધિકાર વિશેષ હોય એની ગતિ આગળ થાય છે. સ્વપ્નમાં પણ આમને આ દર્શન થતા નથી, પણ ગુસાઈજીની કૃપાથી ગોપાલદાસને દર્શન થાય. અને ભગવદીઓની આદત એ હોય એમને મળે ને એ પોતે લઈને ઘરે ન જતા રહે, એ બધાને વાંટી. આપણે ત્યાં તો પ્રસાદ, મહાપ્રસાદ કહીએ ને, ઠાકોરજીને ધર્યો એ પ્રસાદ, અને બધાને વાંટીને જે વધે ને લઈએ એને કહીએ મહાપ્રસાદ.
ગોપાલદાસ ને દર્શન થયા જે બ્રહ્મ જ્ઞાનીઓ ને નથી થતા. કોના દર્શન થયા? કે અક્ષર બ્રહ્મ ની અંદર રહેલા પ્રભુના નિત્ય લીલા ધામના. નિત્ય લીલા ધામમાં વૃંદાવન છે, શરદ ની રાત્રિ છે, ગિરિરાજજી છે, યમુનાજી છે, અલૌકિક ગોપીજનો છે, અલૌકિક વૃંદાવન છે, અને મધ્યમાં અલૌકિક ઠાકોરજી બિરાજે છે. અને એ જે દર્શન સાંઈજીની સન્મુખ બેઠા બેઠા થયા અને એનું વર્ણન કરતા ગોપાલદાસ આગળ ગાન કરતા, જ્યાં શ્રી વૃંદાવન આદિ અક્ષર શશિ શરદ રેણુ બહુવેશ અનેક પ્રકારના વેશ ધારણ કરી રજભક્તો ઠાકોરજીની સાથે વિહાર કરી રહ્યા છે. અને રજવન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. અને સ્વયં વૃંદા દેવી ચારે બાજુ પરિભ્રમણ કરી રહ્યા છે અને કુમળા કુમળા ઘાસ ઉપર ઠાકોરજી અને સ્વામીજીના ચરણારવિંદના કુમકુમ અને કેસર લાગેલા છે એને ભેગા કરી પોતાના હૃદયમાં લગાવી અને પૂર્ણ આનંદનો અનુભવ કરી રહ્યા છે. અને હવે ગોપાલદાસની દ્રષ્ટિ પડી કલ 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 વહેતા ગોલોકધામમાં બિરાજતા શ્રી યમુનાજીની ઉપર. અને વર્ણન કરતા ગોપાલદાસે ગાયું, તરંગો એમાં ચાલી રહી છે, એનો કલ 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 અવાજ આવી રહ્યો છે. અને એના તટ જોયા કિનારા ચામીકર મણિગણ ઉભયબદ્ધ સોપાન સોનાના ઘાટ છે અને એમાં અનેક રત્નો જડેલા અને એ રત્નોનો દિવ્ય પ્રકાશ એ શ્યામ યમુનાજીના જલ ઉપર પડી રહ્યો છે. એટલે અનેક રંગોથી સુશોભિત છે યમુનાજી. સુખ મયુર અને હંસ કિલકારો કરી રહ્યા છે યમુનાજીના તટ ઉપર. અને યમુનાજીના દર્શન કરતા કરતા ગોપાલદાસે જોયું કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં. આશ્ચર્ય થયું. આશ્ચર્ય કઈ વાતનું થયું? કમલ તો સૂર્યને જોઈને ખીલે અને કુમુદ ચંદ્રમાને જોઈને ખીલે, બંને એક સાથે ખીલેલા ના હોય. અહીંયા આશ્ચર્ય થયું કમલ કુમુદ નાના અલી સુંદર અને એના ઉપર મધુર ગુંજાર મધુ કરી રહ્યા છે. અને જ્યાં દ્રષ્ટિ ઠાકોરજી અને સ્વામીજી સામે ગઈ, બંને એકબીજાના કંધા પર હાથ રાખી અને યમુનાજીના કિનારાથી પધારી રહ્યા છે, છમ 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 નુપુરના ધ્વનિ થઈ રહ્યા છે. અને ત્યારે કમલ અને કુમુદ બંને એક સાથે ખીલી ગયા. કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. અને સુંદર ભમરાઓ ગાન કરી રહ્યા છે. અને જયારે આ દ્રષ્ટિ ગઈ અને હવે ગોપાલદાસ ની દ્રષ્ટિ પડી વૃંદાવન ઉપર, કેવા અલૌકિક પુષ્પો, કેવી અલૌકિક વેલ ઉખીલેલી છે,
પહેલી વાર જોયા હોય એવા પુષ્પો અને એમાંથી મંદ મંદ પવન વાતો હોય અને સુગંધ ચારે બાજુ ફેલાય છે એનું વર્ણન કરતા ગોપાલદાસ કહે વિવિધ કુસુમ મકરંદ શીતળ પવન ઝકોરે લહેરે પરસે અતિ આનંદ કનકલતા સોનાની બે માલતી મલ્લિકા માલતી છે મલ્લિકાના પુષ્પો છે અને કેવા વિવિધ કુસુમ મકરંદ એવા અલૌકિક ફૂલો ખીલેલા છે કે ગોપાલદાસને થયું કે આવા પુષ્પો તો ક્યારે જોયા અને એવી ભીની ભીની મંદ સુગંધ પવનની સાથે ચારે બાજુ ફેલાય છે અને ગોપાલદાસને કેવળ દર્શન નથી થયા અનુભવ થયા છે અને અનુભવનો પ્રમાણ શું શીતલ પવન ઝકોરે લહેરે પરસે અતિ આનંદ અને એના ત્રિવિધ પવન સંચરે એ ત્રણ પ્રકારનો પવન મંદ શીતલ અને સુગંધિત આ ત્રણેય પ્રકારનો પવન વહેતો વહેતો જ્યારે ગોપાલદાસના શ્રીઅંગ પર સ્પર્શ કર્યો ત્યારે રોમાંચિત ગોપાલદાસ થઈ ગયા આવા અલૌકિક ગોલોક ધામના દર્શન મને થઈ રહ્યા છે ગુસાઈજીની કૃપાથી અને હવે દ્રષ્ટિ ગોપાલદાસની ગઈ સુંદર શ્રી ગિરિરાજ બાબા ઉપર મણિઓનો પ્રકાશ ગિરિરાજજી પરથી આવી રહ્યો છે ત્યાં પાષાણના ગિરિરાજજી નથી એ શતશૃંગ પર્વત અનેક મણિઓથી જડિત છે અને એનું વર્ણન કરતા ગોપાલદાસ ગાય ગિરિરાજ બાબાની શોભા કેવી છે લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજ લલિત વ્રજ દેશ ગિરિરાજ આગળ ગાન કરતા ગોપાલદાસ કહે નાના પક્ષી શબ્દ માધુરી શોભા નહીં પારે એવા મધુર સ્વર રેલાવી રહ્યા છે અને લીલા ને અનુસાર કલરવ પૂજતા દ્વિજ શોભતા આગળ આવશે વલ્લભા ખ્યાલ લીલા ને અનુસાર કલરવ કરે છે રસાભાસ થાય એવો અવાજ નહીં
પણ જેવી રસમય લીલા ચાલતી હોય એ રસ ઉદ્દીપન થાય એવા સ્વરો બને છે. કીર એટલે તો આપણે ત્યાં કીર્તનિયા કહીએ ને. આ કીર્તનિયા કેમ કહેવાય? કારણ કે રાધાજીના હાથમાં કીર એટલે શું પોપટ છે એને કીર કહેવાય. અને જે જે આખી રાતની લીલા થઈ હોય ને દિવસે રાધાજી એ બધી જ લીલાઓનું વર્ણન આ શુકની આગળ કરે છે. લીલા શુક કીરની આગળ. અને એ કીરના જે વંશજો છે ને એ જ આપણા કીર્તનિયા છે. અને જે લીલા સુખદેવજી પરીક્ષિતની આગળ ન ગાઈ શક્યા કારણ કે 7 જ દિવસ હતા. તો સુખદેવજી કહ્યું મેં તો ન ગાધી પણ ગાઈ, પણ મારા વંશજો આ લીલા ગાશે. એટલે અષ્ટ સખાઓના હૃદયમાં સ્થાપ્યું અને ત્યારથી આપણા કીર્તનિયાઓ આ સુંદર પ્રભુની લીલાઓનું અવગાહન કર્યું. અને એટલા માટે લીલાને અનુસાર કલરવ એટલે જ આપણે ત્યાં કીર્તન સાહિત્યનો પણ એ પ્રકાર છે. કારણ કે મનોરથ ક્યારે સિદ્ધ થાય? કે રાગ ભોગ અને શ્રીંગાર ત્રણેય એક રસમાં આવે ત્યારે મનોરથ સિદ્ધ થયો કહેવાય. તો જે સમયની લીલા ગાઓ એ પ્રકારે કીર્તન ગાઓ એનો ક્રમ છે, એનો વિધાન છે. એટલે જ વર્ષોત્સવનો પ્રકાર અને નિત્ય સેવાનો પ્રકાર, નિત્ય લીલાનો પ્રકાર કે રોજનો ક્રમ મંગળાભિષયનનો અને જન્માષ્ટમીથી વર્ષોત્સવનો પ્રારંભ થાય તો આખા વર્ષની લીલા, આ બંનેનો કીર્તનનો ક્રમ છે. તો અહીંયા લીલાને અનુસાર સુંદર કલરવ થઈ રહ્યો છે અને ગોલોક ધામની લીલાનું વર્ણન કરવા લાગ્યા ગોપાલદાસ. અને પછી યાદ આવ્યું અરે મારે આ વર્ણન નથી કરવાનું, મારે તો ગુસાઈજીની ગાથા ગાવાની. એટલે કહું આગળ કે વિવિધ પ્રકારે જૂજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. જો આ બધાનું વર્ણન કરવા જઈશ તો વલ્લભાખ્યાનનો તો અંત જ નહીં આવે, એટલો મોટો ગ્રંથ થઈ જશે. પછી ગુસાઈજીની લીલા ક્યારે ગાઈશ? એટલે અહીંયા જેમણે આ ગોલોકધામની લીલાના વર્ણનને વિરામ આપ્યું, પણ એ ગોલોકધામની ભીતર કોણ બિરાજે છે એની તરફ દ્રષ્ટિ ગોપાલદાસને ગઈ અને એનું વર્ણન કરતા ગોપાલદાસ ગાન કરતા બોલ્યા. શ્યામા શતે ગયે નયન સુંદરી જૂથ તણો નહીં પારે અને તેરા સે મંડળ રચના રચી ખેળ શ્રી નંદ કુમાર. શ્યામા શતદલ 100 દલ જેવું કમળ હોય ને એવી એવા નેત્રો વાળા શ્યામા 16 વર્ષના આ બધા જ ગોપીજનો શ્યામા એને કહેવાય. નયન સુંદરી શોભા તણો નહીં પાર અને અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદ કુમાર. જો ગુસાઈજીની કૃપાથી એ 9 વર્ષના ગોપાલ દાસને પ્રગટ રાસ લીલાના દર્શન વિચાર તો કરો કેવી કૃપા ગુસાઈજીએ કરી. જેને વાણી નહોતી એને વાણીના માધ્યમથી ગોલોકધામમાં પહોંચાડી દીધી. ક્યાં ખબર કયા ક્યારે ગુરુની કૃપા થાય અને સહજમાં જીવને ફળની પ્રાપ્તિ થઈ. સ્વામીજી અનેક વ્રજાંગના વ્રજ ગોપીઓ સાથે અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. જો આપણા માટે જે વર્ષોત્સવની લીલા છે ને ઠાકોરજી માટે તો 1 દિવસની લીલા છે. આપણે ત્યાં ખટ ઋતુની ભાવના, દ્વાદશ નિકુંજની ભાવના આવે છે. ચતુર્દાસજીની વાર્તામાં કે જ્યારે એમને દ્વાદશ નિકુંજના દર્શન કરાવ્યા સવારથી લઈને રાત્રિ સુધી 6 ઋતુઓ સખી બનીને ઠાકોરજીની સેવામાં આવી જાય. એટલે આખી 365 દિવસની જે આપણી સેવા છે ને એ આખું રાસ લીલા જ છે. રાસ એટલે કેવળ રાસ ગરબા નૃત્ય જ નહીં, એમાં દાન માન ખેલ અને રાસ આ બધી જ લીલાઓ એમાં આવી જાય. આ જેટલી આપણા 12 મહિનાની જે ઉત્સવ આવે છે ને એ બધા રાસના જ અંગ છે. એનાથી આપણે માની કે શરદ પૂર્ણિમાના દિવસે જ રાસ ઉત્સવ થાય, આ રોજના મનોરથો રાસનો જ અંગ છે. કારણ કે આ સમસ્ત વૈષ્ણવ રાસ લીલાના જ જીવો છે. અને તમે બ્રહ્મ સંબંધ સમયે જે બોલો છો ને એ રાસ લીલા સમયે ગોપીજનો બોલેલા. તમે જ્યારે એ શ્લોકો વાંચશો ને મૈવમ વિભોરતિ ભવાન દિતુમ નું સંશન સંતેજ્ય સર્વ વિષયા સ્વપાદ મૂલમ, અમે બધું જ છોડી આપના શરણે આવ્યા છીએ. આ જેટલા સ્વજનો આ જે કાંઈ છે બધું આપને ચરણે ધરીએ છીએ.
તમે બ્રહ્મ સંબંધ સમય આ જ બોલો છો, એટલે કે બ્રહ્મ સંબંધ બીજું કાંઈ નથી, પણ ઠાકોરજી આગળ સુધી કરાવવામાં આવે છે કે હે ગોપી, રાસ સમય તે જે વચન ઠાકોરજીને આપ્યા હતા એ જ વચન હવે આ ભૂતલ પર ફરી પ્રભુને આપ અને રાસલીલાનો આનંદ તું માણ. એટલે તમે જો ભાવાર્થ જોવા જાઓ બ્રહ્મ સંબંધનો તો એ જ બધા શ્લોકોનો ભાવાર્થ થાય. એટલે ફરી તમે સમર્પણ ઠાકોરજીને કરો છો અને તમારા માથે સેવા બિરાજે છે અને તમારી રાસ લીલા શરૂ પ્રભુ સાથે થાય છે. આ જ રાસ છે. તો અનેક મંડળ રચના રચી જેવી ઋતુ એ પ્રમાણે વ્રજભક્તો એના અધિષ્ઠાત્રા ગોપીજન હૃદય ગોપીજન એવા પ્રકારની સામગ્રી એવા પ્રકારનો મનોરથ અને બારે માસની લીલા ના જુદા જુદા મનોરથો અનેક મંડળ રચના રચી અને ઠાકોરજી અહીંયા કરી રહ્યા છે એના દર્શન ગોપાલદાસને અહીંયા થઈ રહ્યા છે. અને આમ થયું કે અરે આ વિસ્તાર કરવાથી તો ગોલોકધામની લીલાનું જ વર્ણન થઈ જશે. અને પછી યાદ આવ્યું કે આ જે રાસમાં મધ્યમાં જે ઠાકોરજી છે આ બધું વર્ણન કેમ કર્યું? કારણ કે તમને ગુસાઈજીનું સ્વરૂપ સમજાવ્યું છે. એટલે ગોપાલદાસે ગોલોક ધામનું વર્ણન કર્યું અને થયું કે આ ગોલોક ધામની ભીતર નિકુંજ નાયક જે ઠાકોરજી બિરાજે છે એ જ મારી સન્મુખ જે ગુસાઈજી બિરાજેલા છે ને એ જ પોતે પ્રગટ થઈને પધાર્યા છે. અને એટલે આગળ વર્ણન કરતા ગોપાલદાસે કહ્યું જીવોને તો મળી રહ્યો છે પણ મારી નિત્ય લીલા માંથી જે વિખૂટા પડ્યા છે એ ભક્તોને આ સુખ નથી મળતું. મારે મારો યશ એ ભક્તો સુધી પહોંચાડવો છે આ ઈચ્છા, મારે મારો આનંદ એ ભક્તોને દાન આપવો છે આ ઈચ્છા પ્રભુને થઈ. અને કહ્યું અધિકારી પાંખે એ વાણી નહીં કોને ઉચ્ચાર. આ તો જે ઠાકોરજી જેને કૃપા કરીને અધિકાર આપ્યો હોય ને એ જ આ ગાઈ શકે. સાધારણ જીવનો અધિકાર નથી, એને પાત્રતા નથી, એને સૂજે નહીં, એને સમજાય નહીં. કૃષ્ણદાસ મેઘરની વાર્તામાં આવે છે કે રહસ્ય સત્સંગ રહસ્યમય સત્સંગ રસયુક્ત સત્સંગ કરતા અને એવો ભાવાત્મક સત્સંગ થાય બધાને જઈને કહી આવે કૃષ્ણદાસ. ત્યારે કોઈ મહાપ્રભુજીને ફરિયાદ કરે કે જયરાજ આવો ભાવાત્મક સત્સંગ આપ કરાવો. કૃષ્ણદાસ મેઘન સાંભળે તો વાંધો નહીં, પણ બધાને જઈને કહી આવે છે, ગમે તેને જઈને આગળ જઈને વાત કરી આવે છે. મહાપ્રભુજીએ કહ્યું કેમ કૃષ્ણદાસ ગમે ત્યાં જઈને આ વાત કરો છો? જયરાજ હું કરું તો છું પણ સામેવાળાને કેટલું સમજમાં આવે, બોલાયા કોઈ નહીં આવો, કાલે મેં શું સત્સંગમાં કહ્યું હતું બતાવો. કૃષ્ણદાસ પણ ખબર ન પડી, કૃષ્ણદાસ કહે કે જેના પર આપની કૃપા હોય ને એને સમજાય, બાકી કોઈને સમજમાં ના આવે. આ કઈ ગમે તે સાંભળી શકે પણ બધાના હૃદયમાં ઉતરે એ તો શ્રી વલ્લભ અને ગુસાઈજીની કૃપા હોય ને એના જ હૃદયમાં ઠરે. જે પ્રેમ રસ અવતરે ભક્તિ રસ એના રૂમાં ઠરે, કે પ્રેમ અંશ થી અવતર્યા છે એના જ હૃદયમાં આ બધું ફરે છે, ગમે તે અધિકાર વગર એને પ્રાપ્ત થતું. તો અધિકારી પાંખે એ વાણી નહીં કોને ઉચ્ચાર, બીજા કોઈ ગાઈ શકતા નથી. અને હવે પ્રભુને આ ઈચ્છા થઈ કે અનેક જીવો પ્રગટ કરું, સૃષ્ટિનું સર્જન કરું. જો વિચાર કરો ભાગવતજીમાં જે સૃષ્ટિ સર્જનની કથા આવે છે, હવે ગોપાલદાસને એના દર્શન થાય,
અક્ષર પુરુષોત્તમ ના દર્શન થયા, ગોલોક ધામ ના દર્શન થયા, હવે આખું સૃષ્ટિ સર્જન પ્રભુ કઈ રીતે કરે? આ 9 વર્ષના ગોપાલદાસ ભાઈ, મોટા મોટા વિદ્વાનો જેનું વર્ણન ના કરી શકે એ વર્ણન આ કરે, અને હવે કઈ રીતે સૃષ્ટિનું સર્જન પોતાની દૈવી અને આસુરી બે પ્રકાર દ્વૌભૂત સર્ગો લોકેસ્મિન બંને પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું એનું વર્ણન હવે ગોપાલદાસ કરે છે કે હવે ઠાકોરજી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે કઈ રીતે. અતિ સુંદર બ્રહ્માંડ ચૌદ લોક નાના વૈચિત્ર ભૂમંડળ નવખંડ, 14 લોક નું બ્રહ્માંડ ભગવાને બનાવ્યું અને એમાં પણ ભૂલોક પૃથ્વી લોક અને એમાં પણ 9 ખંડ ભગવાને કર્યા અને કહ્યું પર પોતાની વ્યક્તિ કરેવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, અને પ્રભુએ 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું. એક એવી જે આસુરી સૃષ્ટિ જે કેવળ સંસારમાં જ રચી પચી રહે અને એનાથી સંસાર ચાલ્યા કરે, અને બીજી દૈવી જે ભગવાનનું ભજન કરનારી. મહાપ્રભુજી 3 પ્રકાર સૃષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં સમજાવ્યા ને, 3 પ્રકારની સૃષ્ટિ સર્જન કર્યું. એક મનથી એ પ્રવાહી સૃષ્ટિ, જે મનમાં આવે એમ કરે એનું નામ પ્રવાહી, બસ જે સંસાર ચલાવવા માટે છે. બીજી છે વાણીથી પ્રગટાવેલી મર્યાદા સૃષ્ટિ, જે વેદ વચન પર ભરોસો રાખી ધર્મના સાધનોનું પાલન કરનાર, અને ત્રીજું પુષ્ટિ કાયન નિશ્ચય પોતાના શ્રેયની સૃષ્ટિ જે શ્રેયની સેવા માટે પ્રગટ કરે. તો આમ પર પોતાની વ્યક્તિ કરે વાત સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, 2 પ્રકારની સૃષ્ટિ પ્રગટાવી, દૈવી આસુરી 2 પ્રગટાવી, પ્રભુ મન કરી વિચાર, અને મનમાં વિચાર કરી 2 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું, અને આગળ વર્ણન કરતા ગોપાલદાસ કહે ભક્તિ સુંદરી ને માયા રાસી બે મૂરત પ્રગટાવી મહાપ્રભુજી ભક્તિ વર્ધની માં કહ્યું ને યથા ભક્તિ પ્રવૃદ્ધા સા તથો પાયો નિરૂપ્યતે બીજ ભાવે દડે તું શ્યા ત્યાગા શ્રવણ કીર્તના. મહાપ્રભુજી કહે કે મારા પુષ્ટિ ભક્તોની અંદર ભગવાને ભક્તિનું બીજ રોપીને જ એમને મોકલ્યા છે, અને આસુરી જીવોની અંદર માયાનું રોપણ કર્યું. એટલે બે અર્થ કર્યા ભક્તિ વ્યાખ્યામાં, તો ટીકામાં તો આચાર્યોએ અનેક પ્રકારના અર્થ કર્યા કે ભક્તિ સુંદરી અને માયા દાસ, એટલે કે સુંદરી ભક્તિ, સુંદરી એટલે ગોપીજનોની ભક્તિ પ્રગટાવી, અને માયા દાસી એટલે દાસી રૂપ માયા, કારણ કે જેના હૃદયમાં માયા વાવી એ બધા જ સંસારના દાસ બની ગયા, એ સંસારને આધીન થઈ ગયા, સંસારની દાસી બની ગયા. તો ભક્તિ સુંદરી ને માયા દાસી 2 મૂરત પ્રગટાવી, અને એમાં પહેલી નખ શિખ સુભગા શ્રી હરિને મન ભાવી, અને એમાં પહેલી જે ભક્તિને પ્રગટ કરીને એ તો નખશિક પ્રભુને પ્રિય લાગી છે, અને હવે પ્રભુ આગળ સર્જન કરતા ગોપાલદાસ વર્ણન કરતા બોલ્યા
वैष्णव गुणवंत बीज कटाक्ष जे जन उपन्या माया मां प्रयाने कर्मज आसुर अन्न उपासक भजन धर्म की दीने। अबे भगवान सृष्टि नु सर्जन करी है सर्जन माटे शुं कर्युं ए परम अवतेज रूप अग्नि रूप अक्षर ब्रह्म ये अक्षरधाम ये अग्नि रूप तेज रूप छे प्रभुए एना ऊपर कृपा कटाक्ष करे दृष्टि नाखी अरे दृष्टि नाखी अने जेम बड़बड़तो अग्नि होय एमां कोई पत्थरो नाखे अने केवा तणखाओ उड़े अग्नि एवा तणखाओ जेम वेद कहे छे एम तणखाओ उड्या प्रभुना ए दिव्य चेतनावन त्रणखो हतो एटले जेम वेदांत ना शब्दों कहूं महाप्रभुजी ना शब्दों कहूं तो निरानंद जगत अल्पानंद जीव अने पूर्णानंद ब्रह्म पूर्णानंदो हरिस्तस्मा कृष्ण एव गति जेम तणखो उड़े ने तो थोड़ी वार में अग्नि रहे गरम रहे ये छे अल्पानंद जीव थोड़ी वार वधारे थई जाए पछी अग्नि जतो रहे ने राख जेव रहे ये निरानंद जगत अने जे पूर्ण अग्नि रूप छे ये पुरुषोत्तम छे। आ वेदांत नी वात बहु सरलता में मैं तमने समझावी बाकी आनी चर्चा घणी रीते करी शकाय तो अल्पानंद निरानंद ने पूर्णानंद तो पहला कटाक्ष जे जेन उभ्या જે ઉપજ્યા છે એ બધા પરમ ભક્ત બને દૈવી સૃષ્ટિ થઈ અને બીજા કટાક્ષે જે જન ઉપન્યા માયામાં થયા એ માયામાં લીન થયા અને કેવા છે કર્મજળ આસુર અન્ય ઉપાસક ભજન ધર્મથી હી આસુરી જીવના લક્ષણ આપ્યા કેવા કર્મજળ કર્મજળ માણસ ઘણા આપણો મંગળાનો નિયમ એટલે જતા હોય રસ્તામાં બધું એક્સિડન્ટ થયું હોય લોહી લુહાણ પડ્યો હોય કે ના ના આને બચાવવા દઈશ તો મંગળા છૂટી જશે અરે આ છૂટી જશે હમણાં શ્રીનાથજી આની વિચાર છે પણ જો કર્મજળ એક નિયમ દીધો હોય પછી વિવેકે ન રાખે કે પહેલા ક્યાં ઉભા રહે કર્મજળ આસુર જે પોતાની જ આત્મા સ્વાર્થનો વિચાર કરના સ્વેષુ આત્મેસુ રમણા ઇતિ અસુરઃ જે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર ન કરે એ બધા અસુરી છે જે કેવળ પોતાનો જ વિચાર હોય બીજાનું જે થવું હોય થાય આસુર કર્મજડ કર્મજડ આસુર અન્ય ઉપાસક ઠાકોરજીને છોડી સ્વાર્થ માટે કોઈ કે અહીંયા ચડી આવે કોઈ કે અહીંયા ધરાઈ આવે કોઈ કે અહીંયા પગે લાગે એમ કરીને બધે સ્વાર્થ માટે ફાફા જ માર્યા કરે અન્ય ઉપાસક કર્મ ધર્મ ભજનથી હીન ધર્મથી અને ભક્તિથી હીન આ અસુર જીવના લક્ષણ છે અને એટલા માટે જે દૈવી છે એની અંદર આ પાંચ વસ્તુ ન હોય એ કર્મજળ ન હોય આ કર્મજળ આસુર ન હોય દૈવી છે મહાપ્રભુજી એટલે જ કહ્યા કલયુગમાં બહિર્મુખ ન થશે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દે ચિત્તા દે જો તમે બહિર્મુખ થયા ને તો કાલના પ્રવાહમાં વહી જશો આ કલયુગમાં બચવાનો એક જ ઉપાય છે પ્રભુની સન્મુખતા રાખો રોજ બે મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહે એક નિયમ જ બનાવી ભાઈ હોય બહેન હોય વેપારી હોય નોકરી આતો નાનો બાળક હોય મોડી હોય એક નિયમ સૌથી મોટો સદગુણ આ કલયુગમાં કોઈ હોય ને તો સન્મુખતા છે બે મિનિટ પણ ઉભા રહો જો આપણને જ્યારે દેખાશે દેખાશે પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ સામે ઉભા રહો એની દ્રષ્ટિ પડશે ને તો એ દુર્ભાગ્ય ટળી જશે એની દ્રષ્ટિ પડશે તો એ સૌભાગ્ય ખીલી જશે અને એટલા માટે એની નજર મારો એની દ્રષ્ટિ મારો બહુ જ મહત્વનું છે સન્મુખતા અને એટલા માટે ઘરમાં દરેકનો નિયમ હોવો જોઈએ કે રોજ
ठाकुर जी जाग्या होय के न जागे घणी वार एम थाय के मारे ऑफिसे जवानो होय तो ठाकुर जी जाग्या न होय या घणा मोडा जता होय बॉडी तो वांधो नहीं। तमे नवधा भक्ति में बीजी कोई भक्ति करो न करो पण वंदन भक्ति करो ने तो ठाकुर जी की कृपा थशे। रोज प्रभु ना मंदिर ने दंडवत करीने जाओ आपण बहु मोटी बात छे। वंदन करो बुद्धि प्रेरक कृष्णस्य भगवान बुद्धि ना प्रेरणा रहे। क्या कोई खोटो निर्णय लेवा जता हो तो बची जसो क्या कोई खोटू कर्म करवा जता हो बची जसो भगवान पाप माथी तमने उगारी लेशे। અને એટલા માટે સન્મુખતા રાખવી એ સૌથી મોટો સદગુણ છે। એટલે અહીંયાથી બેસેલા દરેકને હું કહીશ, ખાસ અનુરોધ કરીશ કે બને તો બે મિનિટ પણ પ્રભુની સન્મુખતા જરૂર રાખ। દંડવત કરવાનો પ્રકાર, બીજું કાંઈ વધારે ન કરી શકો, વંદન કરીને જાઓ। વંદન એ બહુ મોટી ભક્તિ છે, પ્રભુ એનાથી તમારા પર કૃપા કરશે। કારણ કે દુનિયામાં આખી દુનિયા મદદ કરી શકશે, સુખી તમને નહીં કરી શકે। દુનિયાના કોઈ પણ માણસ ઉતારે કહેશો ત્યારે મદદ આવી જશે, પણ દરેક મદદ ને કોઈ ગેરંટી નથી આપતું કે મારી મદદથી આ સુખી થશે। સુખ આપનારો કેવળ પરમાત્મા છે, ભાગ્યની રેખાઓને બદલનારો કેવળ પરમાત્મા છે, બાકી કોઈ ભાગ્યને બદલી શકતું નથી, આ પરમાત્મા બદલી શકે। અને એટલા માટે દુર્ભાગ્યથી બચવાની એક બ્રહ્મા એક ઔષધિ, અમોઘ ઔષધિ કોઈ હોય તે પ્રભુની સન્મુખતા છે। સન્મુખ જબ જીવ હોય મોહી, રામાયણમાં પણ કહ્યું જયારે સન્મુખ થાય તો કોટી પાપ એના જતા। અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કલિયુગના પ્રભાવથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રભુની સન્મુખતા। દરેકના ઘરે ઠાકોરજી બિરાજવા જોઈએ। ચલો પુષ્ટાવતા નહીં, પધરાવ તો ખરા, પધરાવશો તો ક્યારેક પુષ્ટાવવાની બી ઈચ્છા થશે, પણ ઠાકોરજી વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ। જેણે ઘર આપ્યું એ જ ઘરમાં ન હોય તો કેવું લાગે? જે પેટ ભરીને જરૂર બે ટન જમાડે છે એના માટે કટોરી મિશ્રી ઘરમાં ન હોય તો કેમ, ક્યારે આપણી જાતને આપણે કેમ વૈષ્ણવ કહીશું? વિચાર તો કરો, જેણે જીવનમાં આટલું સુખ આપ્યું એ સુખ સમયે ને યાદે ન કરીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું? સુખાવસાને ઇદમેવ સારં, દુખાવસાને ઇદમેવ દેહાવસાને ઇદમેવ જાતં। ભગવાનની વાત ન માની તો મારા જીવનમાં દુઃખ આવે, પ્રભુની આજ્ઞામાં ન રહ્યો તો દુઃખ આવે। દેહાવસાને ઇદમેવ જાત્યમ, દેહના અંતમાં એનું નામ લે। વિચાર કરો, મંદિરમાં ભગવાનની આગળ બેઠા હોઈએ ત્યારે ભગવાન યાદ નથી આવતા, તો છેલ્લી ઘડીએ શરીરનો અંત હશે, હોસ્પિટલના ખાટલામાં હશો, ઓક્સિજનના બાટલા ચડતા હશે, આજુબાજુ ડૉક્ટર અને નર્સ હશે, એ સમયે તમને ભગવાન યાદ આવશે એવી ગેરંટી ખરી? પ્રભુની સામે બેઠા હોઈએ ને હવેલીમાં તો એ 10 વાર કહેવો ધ્યાન ભગવાનમાં રાખજો, ધ્યાન ભગવાનમાં રાખજો, એ સમયે ભગવાન યાદ નથી આવતા તો અંત સમયે ભગવાન યાદ રહેશે? આપણે તો પ્રભુને એ જ કહીએ કે જ્યારે અમારું અમારા પર કંટ્રોલ ન રહે ને ત્યારે એ કંટ્રોલ અમારા પરનો તું લઈ લેજે પરમાત્મા। જ્યારે જીભ બોલવા અસમર્થ થઈ જાય ને ત્યારે અમે તને ન પોકારી શકીએ તો તું એ સમયે જીભમાં આવીને બેસી જજે। મારી આંખો દેખતી બંધ થઈ જાય ત્યારે તું આંખોમાં આવીને વસી જજે પરમાત્મા, અંત ઘડીને તું સંભાળજે પરમાત્મા। હું આખી જિંદગી તને નહીં ભૂલું એ ખાતરી હું તને આપું છું, પણ અંત સમયે જ્યારે યાદ કરવાનું સામર્થ્ય મારામાં નહીં રહે ત્યારે તું મારી બુદ્ધિમાં આવીને વસી જજે, છેલ્લી ઘડી તું સંભાળી લેજે।
समय मारो सारे जेवाला करो हूँ तो तारा પ્રગટ કરી અને આગળ ગાન કરતા ગોપાલદાસ કહે સૃષ્ટિ સૃષ્ટિમાં જોઉં કોણ એવો અધિકારી છે જે મારા વિમલ યશ ને ગાઈ શકે, મારી સેવાનો પ્રકાર વિશ્વને બતાવી શકે. અને જયારે કોઈ યોગ્ય ન દેખાયું ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે મારી સેવા અને કથાનો એ રસ જગતને આપવા માટે હું પોતે શરીર ધારણ કરીને ભૂતલ પર જાઉં.
અને આ જે ગોલોક ધામમાં પુરુષોત્તમ બિરાજે છે એને આવો સંકલ્પ કર્યો કે મારી યશ ગાથા મારે પોતે ગાવી પડશે. દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન્ન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. એટલે સર્વોત્તમ સૂત્રમાં કહ્યું ને કે પ્રભુને દયા થઈ કરુણા થઈ કે મારા યશનો ગાન આ ભક્તોને કેમ મળે, પૂર્ણ પુરુષોત્તમની આરાધના કેમ શીખે. એ દયાળુ પરમાત્માએ વિચાર કર્યો ને પોતે જગતમાં પ્રગટ થવાનું નક્કી કર્યું. અને આમ વર્ણન કરતા ગોપાલદાસ કહે, ભક્ત જીવના ભાગ્ય વિસ્તરીવા ઈચ્છા કરી હરિ સાર ઈચ્છા કરી હરિ સાર, ઠાકોરજી આ ઈચ્છા કરી અને તેણે હેતે આપોપે પ્રગટ્યા શ્રી વલ્લભ રાજકુમાર. અને એ જ પ્રભુ જે રાસના મધ્યમાં હતા એ પોતે શ્રી ગોસાઈની સ્વરૂપે આ ભૂતલ પર પધાર્યા. મારો ઠાકોરજી બે સ્વરૂપે આવવાનું નક્કી કર્યું, પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત, પૂર્ણ બ્રહ્મ શ્રી વલ્લભ લક્ષ્મણ સુત, પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોસાઈની. એટલે કે મહાપ્રભુજીની ગોદમાં ખેલતા ગોસાઈજીને જોયા ને ત્યારે જ કદાચ નરસિંહ મહેતાએ ગાયું હશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. નરસિંહ મહેતાની ઉક્તિ છે તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, તો પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત શ્રી મહાપ્રભુજી અને એમની ગોદમાં બિરાજેલા પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ, અને આ પોતે ગોકુલમાં બિરાજ્યા. અને અનાજ કોણ હતા? જેના માથે સ્વામી ન હોય એ અનાજ. કારણ કે આ દૈવી સૃષ્ટિ પ્રગટ તો થઈ ગઈ પણ હજી ભગવત સેવા પધરાવતા ન જાણી, ભગવત સેવા કેમ કરાય એ ખ્યાલ નથી, કોણ પ્રભુ કેમ એના શરણે જવાય હજી એનું ભાન એને નથી. એટલે ગોસાઈજીએ પધારી બ્રહ્મ સંબંધ આપી અને દરેકના માથે ઠાકોરજી પધરાવી અનાથને સનાથ કરી દીધા. શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા અને સ્વજન કીધા સનાથ, ઠાકોરજી પધરાવી અનાથને સનાથ કર્યા એમ પ્રથમ આખ્યાનમાં સુંદર વર્ણન ગોપાલદાસે કર્યું. અને હવે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુ, આ તો વલ્લભ આખ્યાન છે. વલ્લભનો અર્થ થાય પરમ પ્રિય. મૂળ ગાથા ગુસાઈજીની ગાવાની છે પણ આ ગુસાઈજી કઈ રીતે પ્રગટ થયા એની આ પ્રસ્તાવના છે. અને પ્રસ્તાવના છે ક્યાંથી શરૂ કરી? ગાયું પુત્ર પૌત્રાદિક સુખ સુ કહું જો તું મુખમાં એક રે રસના, છેક વંશજો સુધી ગાયું. અને શરૂઆત ક્યાંથી કરી? છેક ગોલોક ધામ. ગોલોક ધામમાં રાસ મંડળમાં રાસ કરતા પ્રભુજી અને એણે સૃષ્ટિના સર્જનનો વિચાર કર્યો. બે પ્રકારની સૃષ્ટિ પ્રગટાવી, એમાં દૈવી જીવ પ્રગટાવ્યા. દૈવી જીવને તાપ થયો કે ક્યારે પ્રભુ મળે, એમના યશને કેમ ગાઈએ. જેમ માટી અને લોખંડનો ભૂકો ભેગો થઈ જાય ને એને છૂટો પાડો બહુ હતો. એને છૂટો કેમ પડાય? કે ઉપર લોહી ચુંબક મૂકી દો તો જેટલું લોખંડ હોય બધું ચોંટી જાય. એમ થયું ગુણ મિશ્રિત ચાલી જાય. આ દૈવી અને આસુરી એવા મિશ્રિત થઈ ગયા કે ખબર કેમ પડે કોણ દૈવી ને કોણ આસુરી. તો ગુસાઈજી રૂપ લોહી ચુંબક મૂક્યું તો જે દૈવી હતા એ બધા ચોંટી ગયા. તો સ્વજન કીધા સનાથ, જે અનાથ હતા એ ગુસાઈજીને પામીને સનાથ થઈ ગયા છે. અને છેક ત્યાંનું વર્ણન કર્યું. અને હવે પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત,
તો એ પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત પ્રગટ થયા અને એટલા માટે બીજા આખ્યાનમાં ગાતા કહ્યું લક્ષ્મણ સુત શ્રી વલ્લભ ચરિત્ર લખ્યું શ્રી ગુસાઈજીના ષષ્ઠમ લાલજી શ્રી યદુનાથજી શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખ્યો છે અને એમાં મહાપ્રભુજીનું ચરિત્ર વર્ણન છે. વલ્લભાખ્યાનની ઓથેન્ટિસિટી એટલા માટે વધી જાય છે, એની પ્રામાણિકતા એટલા માટે વધી જાય છે કારણ કે આ ગવાઈ રહ્યું છે ગુસાઈજીની સામે, અને ગુસાઈજીની સામે કોઈ ખોટી વસ્તુ ન ગવાય. ત્યાં જયારે ગવાયું સ્વયં પ્રગટ ગુસાઈજી સામે બિરાજ્યા હોય એટલે એ પ્રમાણિત અને સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે, એટલે વલ્લભાખ્યાનની પ્રમાણિકતા એમાં વધારો થાય છે, એ વધી જાય છે. આમાં કોઈ એક શબ્દ પણ વધારાનો કાલ્પનિક કે ખોટો નથી. અને ત્રીજું ગાયું છે મૂળ પુરુષ નામના ગ્રંથમાં શ્રી દ્વારકેશજી. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય નારાયણ યજ્ઞ યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય કલિજન તરવા નહીં અવર ઉપાય. કેમ મહાપ્રભુજી ના શરણે કલયુગ મે સબ ધર્મ કે દ્વારે રોકે આય શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. હરિરાયજી પણ કહે છે કલયુગમાં બધા જ દરવાજાઓ બંધ થઈ ગયા. કલયુગ મે સબ ધર્મ કે દ્વારે રોકે આય કલયુગે બધા દ્વાર બંધ કરી દીધા છે કારણ કે બધા વ્યવસ્થા સગવડતા આ બધું જ તમને આપશે. ભગવાનની સેવા કરે એવું નહીં કહે, ભગવાન પાસે જાય તો એને નુકસાન થઈ જાય. અરે મારો એક માણસ ગયો ભગવાનની ભક્તિમાં લાગી. કલયુગમાં જોજો લોકો તમને પ્રભાવિત કરવાની કોશિશ કરે, ઇમ્પ્રેસ કરવાની, કેમ કરીને અમારું ટોળું મોટું થાય એનો પ્રયાસ કરે. મોટા મોટા લોકો જોડે ફોટાઓ બતાવે, ભીડ બતાવે, નામ બતાવે, કેમ કરીને તમને ઇમ્પ્રેસ કરી અને ખેંચી લે. ત્યાં જાઓ તો તમને સગવડતા મળે, વ્યવસ્થા મળે, બધી અનુકૂળતા, માન સન્માન બધું મળે, ભગવાન ન મળે. તમને બધું જ આપે પણ પ્રભુની સેવા કર એવું ન કે, એમ કે મારી સેવામાં લાગી દે, પોતાના કામમાં લગાડી દે, પણ ભગવાનની સેવા